નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્રના આ ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આંકડાશાસ્ત્રના ભાગ નંબર 2માં ચેપ્ટર નંબર 5 વિકલનનો અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં આપણે પ્રીવિયસ લેક્ચરમાં ઘટતું વિધેય અને વધતા વિધેયનો દાખલા ગણ્યા હતા, જેમાં પ્લસમાં જવાબ આવે તો એ વિધેય ઘટતું હોય વધતું હોય અને માઇનસમાં જવાબ આવે તો એ વિધેય ઘટતું હોય. હવે આપણે એના પછી નેક્સ્ટ અને 4 માર્ક્સમાં મોસ્ટ આઈએમપી એવી રીત વિધેયની મહત્તમ અને ન્યૂનતમ કિંમત મેળવવાના દાખલાઓનો અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, તો આના માટે દાખલા ગણવાના સ્ટેપ આપણે યાદ રાખી લેશું અને નોટ કરી લેશું. દાખલા ગણવા માટેના સ્ટેપ, આ રીતે તમે દાખલો ગણતા જાઓ એટલે તમારો પ્રશ્ન સોલ્વ થઈ જશે. દાખલો, સૌ પ્રથમ ડીવાય બાય ડી એક્સ કે એફ ડેશ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ તમારે એ મેળવવા પડશે, બરાબર. જો એફ ઓફ એક્સ આપ્યો હોય તો એફ ડેશ ઓફ એક્સ અને ડીવાય બાય વાય આપ્યો હોય તો ડીવાય બાય ડી એક્સ મેળવવો પડશે. બીજું સ્ટેપ એમાંથી તમારે એવું મેળવવું પડશે, એક જરૂરી શરત છે, ડીવાય બાય ડી એક્સ કે એફ ઓફ એફ ડેશ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 તમારે લેવાના છે, બરાબર. ત્યારબાદ હવે અહીંયા તમને એક્સની બે કિંમતો મળશે. એક્સની જે બે કિંમતો આમાં ડીવાય બાય ડી એક્સ એફ ડેશ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 મૂકશો એટલે એક્સની કેટલી કિંમતો મળશે, તમને બે કિંમતો મળશે. ત્યારબાદ બીજા ક્રમનો વિકલન એટલે કે ડી સ્ક્વેર વાય અપોન ડી એક્સ સ્ક્વેર અથવા એફ ડબલ ડેશ ઓફ એક્સ મેળવી એક્સની બંને કિંમતો તેમાં મૂકવી, બરાબર. હવે એની થોડીક પર્યાપ્ત શરત છે, જો ડી સ્ક્વેર વાય અપોન ડી એક્સ સ્ક્વેર લેસ ધેન 0 મળે તમને તો એ વિધેય તમારું મહત્તમ હોય. અહીંયા કેવું હોય, મહત્તમ, ટૂંકમાં અહીંયા તમને માઇનસ કિંમત મળશે. ત્યારબાદ ડી સ્ક્વેર વાય અપોન ડી એક્સ સ્ક્વેર ગ્રેટર ધેન 0 હોય એટલે પ્લસની કિંમત તમને મળશે અને ત્યારે અહીંયા વિધેય ન્યૂનતમ થશે. ત્યારબાદ એક્સની બંને કિંમતો તમારે મૂળ વિધેય એટલે કે રકમમાં મૂકવાની રહેશે, ત્યારે તમારો દાખલો શું થશે વિદ્યાર્થી મિત્રો, પૂરો થશે. આટલા સ્ટેપની મદદથી તમે દાખલાને ઉકેલી શકો. સૌ પ્રથમ વાય આપેલ હોય, આપણે અહીંયા વાયનો ઉલ્લેખ કરીએ, વાય બરાબર રકમ આપેલી છે તો સૌ પ્રથમ તમારે ડીવાય બાય ડી એક્સ મેળવવો પડશે, અથવા એફ ઓફ એક્સ આપેલ હોય તો એફ ડેશ ઓફ એક્સ મેળવવો પડશે. એક જરૂરી શરત એવી છે કે ડીવાય બાય ડી એક્સ કે જેમાં જી મેળવ્યું છે એના બરાબર તમારે શું લેવાનું છે, 0 લેવાનું છે. ત્યારબાદ એને તમે 0 લેશો એટલે એક્સની કેટલી કિંમતો તમને વિદ્યાર્થી મિત્રો મળશે, તો કે 2 કિંમત. એ બંને કિંમતો તમારે બીજા ક્રમનું વિકલન મેળવી એમાં મૂકવાની રહેશે. હવે પર્યાપ્ત શરત એવી છે, જો બીજા ક્રમના વિકલનમાં તમને માઇનસમાં જવાબ મળે તો એ વિધેય મહત્તમ થાય એ કિંમતે, અને પ્લસમાં જવાબ મળે તો અહીંયા વિધેય ન્યૂનતમ થતું હોય તેમ કહેવાય. એક્સની બંને કિંમતો તમારે શેમાં મૂકવાની છે, મૂળ વિધેયમાં મૂકવાની રહેશે, બરાબર. આથી કરીને તમારે ન્યૂનતમ અને મહત્તમ કિંમત મેળવી શકો. આને બીજા નામે અધિકતમ અને લઘુત્તમ કિંમત તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર. બે એક જ નામ છે, મહત્તમ કયો, અધિકતમ કયો, એટલે વધુમાં વધુ, ન્યૂનતમ એટલે ઓછામાં ઓછી, અને લઘુત્તમ એ કિંમતો તમે અને નામ ઓળખાય છે. રકમમાં તમને ગમે તે આવી તો આપણે એ રીતે દાખલો ગણવો પડશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, એક ઉદાહરણ નંબર 25 છે ટેક્સ્ટ બુકમાં, બરાબર છે, જેની રકમ તમને પેજ નંબર 165 ઉપર આપેલી છે, જેમાં તમને એવું કીધું છે, જો એફ ઓફ એક્સ બરાબર 2x³ પ્લસ 3x² માઇનસ 12x માઇનસ 4 હોય તો તમારે મહત્તમ અને ન્યૂનતમ કિંમત મેળવવાની છે. અહીંયા ઉલ્લેખ કરેલો જ હશે રકમમાં, મહત્તમ અને ન્યૂનતમ કિંમતો મેળવો. ઓકે, અહીંયા એફ ડેશ ઓફ એક્સ આપેલ છે, પહેલાં આપણે અહીંયા ઉલ્લેખ કરી નાખીએ, એફ ડેશ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 2x³ પ્લસ 3x² માઇનસ 12x માઇનસ 4. હવે પહેલી શરત, પહેલો સ્ટેપ શું છે, એફ ડેશ ઓફ એક્સ મેળવો. તો હાલો મેળવી લઈએ આપણે, એફ ડેશ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 2 3 6x²
प्लस तीन दूने छ एक्स माइनस बार एका बार चार नो विकलन कहीं थाय नहीं जरूरी शरत शू तो एफ डेस ऑफ एक्स इज इक्वल टू जीरो लेता अपने हम अँ जीरो ले लेशू तो हम जीरो लीए आप तो जीरो इज इक्वल टू छ एक्स नो स्क्वेर प्लस छ एक्स माइनस बार आवुं थाय हवे आना अवयव पड़वा पड़से तो के बार छ ने बोतेर बराबर बोतेर ना एवा अवयव पड़वाना छे के बाद बाकी करता तमने केटला मळवा जोईए बाळको अहींया छ बार छ बोतेर बार माथी छ जाय एटले बोतेर मोटा ने मध्यम पदनी निशानी बाद बाकी करवी छे एटले वला ने विरुद्ध निशानी छ एक्स आप्या छे छ एक्स प्लस बार माइनस छ छ छ उड़ी गया छ बे बार तो वच्चे शुं एक्स प्लस टू अने एक्स माइनस वन कई नहीं एट बराबर जीरो तो एक्स इज इक्वल टू माइनस टू अथवा आप माइनस से ओली बजू एट प्लस एक्स इज इक्वल टू प्लस वन एक्स की बे किमत मैं एक्स की बे किमत अपन अँ मिली गई है हवे त्यारबाद बीजा क्रम नो विकलन मेळवा तो प्रथम क्रम नो विकलन थी आपने बीजा क्रम नो विकलन मळशे प्रथम क्रम नो विकलन आपणी पासे एफ डेस ऑफ एक्स इज इक्वल टू छ एक्स नो स्क्वेर प्लस छ एक्स माइनस बार हतुं आने मदद थी बीजा क्रम नो विकलन एफ डबल डेस ऑफ एक्स छ बे बार एक्स प्लस छ एका छ एक्स की बंने किंमतो एमां मूकवानी रहेशे तो आपणे जोई लईए एक्स बराबर बे माइनस बे एफ डबल डेस ऑफ माइनस टू इज इक्वल टू बार माइनस बे एक्स की जगह छ ना छ एम माइनस चौबीस वत्ता छ एटले माइनस अठार आपने एक बार तमने माइनस अठार मिला अँ बराबर है तो अपने अँ शरत अनुसार जो लखी सकी एफ डबल डेस ऑफ माइनस टू लेस देन जीरो बराबर एट्ले कि आनी आग विधेय केवे महत्तम है माइनस बे आगे कही सकते બરાબર માઇનસ આગળ કિંમત કિંમત આગળ વિધેય કેવું હોય મહત્તમ અને પ્લસ કિંમત આગળ કેવું હોય ન્યૂનતમ હોય આપણે બરાબર તો હવે આપણે એક્સ બરાબર કેટલા લેશું એક એફ ડબલ ડેસ ઓફ એક ઇઝ ઇક્વલ ટુ બાર એક પ્લસ છ બાર એકા બાર પ્લસ છ એટલે અઢાર આની શરત અનુસાર એફ ડબલ ડેસ ઓફ વન ગ્રેટર ધેન ઝીરો અહીંયા વિધેય કેવું હોય ન્યૂનતમ હોય જો એક વાર માઇનસ અને એક વાર પ્લસ માઇનસ અઢાર પ્લસ અઢાર અહીંયા તમને બે સરખો જ જવાબ આવશે એક માઇનસમાં આવશે અને એક પ્લસમાં આવશે તો જ તમારો દાખલો સાચો બાકી તમારો દાખલો કેવો હોય ખોટો હોય તેવું કહી શકાય બરાબર છે હવે આપણને અહીંયા ખબર છે આ કેવી કિંમત આપે છે મહત્તમ કિંમત તો અહીંયા આપણે સાઈડમાં લખી નાખવાનો મહત્તમ કાઉન્સમાં અને અહીંયા આપણે લખી નાખશું ન્યૂનતમ કિંમત બરાબર છે તો હવે આપણે અહીંયા મહત્તમ કિંમત વિધેયની મેળવવી તો એક્સ બરાબર માઇનસ બે આગળ વિધેય કેવું મળશે તો કે મહત્તમ અને મૂળ કિંમતમાં મૂકી દેવાનું મૂળ વિધેય રકમમાં મૂકી દેવાનું રકમ શું છે આપણી પાસે તો કે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ ટુ એક્સ નો ઘન પ્લસ થ્રી એક્સ નો સ્ક્વેર માઇનસ બાર એક્સ માઇનસ ચાર અહીંયા એક્સ બરાબર માઇનસ બે મૂકી દઈએ બે માઇનસ બે નો ઘન પ્લસ ત્રણ માઇનસ બે નો સ્ક્વેર બાર માઇનસ બે માઇનસ ચાર બે ના બે એમ નમ માઇનસ બે નો ઘન એટલે માઇનસ આઠ ત્રણ માઇનસ બે નો સ્ક્વેર ચાર માઇનસ માઇનસ પ્લસ બાર દુને ચોવીસ માઇનસ ચાર માઇનસ સોળ વત્તા બાર વત્તા ચોવીસ માઇનસ ચાર કરો એટલે માઇનસ એફ ઓફ ટુ નો જવાબ તમને મળશે અહીંયા સોળ બરાબર તો આ સોળ રહ્યો હવે અહીંયા આપણે એક્સ બરાબર એક આગળ વિધેય કેવું છે તો કે ન્યૂનતમ છે એ ન્યૂનતમ કિંમત આપણે મેળવી લેશું તો મૂકી દઈએ કિંમત એફ ઓફ વન ઇઝ ઇક્વલ ટુ બે એકનો ઘન પ્લસ ત્રણ એકનો સ્ક્વેર માઇનસ બાર એક્સની જગ્યાએ એક માઇનસ ચાર બે એકનો ઘન એક ત્રણ એકનો વર્ગ એક બાર એકા બાર માઇનસ પ્લસ ચાર સોરી માઇનસ છે બે પ્લસ ત્રણ માઇનસ બાર માઇનસ ચાર કરશો વિદ્યાર્થી મિત્રો એફ ઓફ વનની કિંમત મળશે માઇનસ અગિયાર બરાબર જુઓ સોળ આપણે મહત્તમ પહેલા જ કહી દીધું એટલે એફ ઓફ ટુ બરાબર તમને સોળ મળશે એટલે કે અહીંયા તમે લખી શકો આમ વિધેયની મહત્તમ કિંમત સોળ અને ન્યૂનતમ કિંમત માઇનસ અગિયાર મળે તેમ કહેવાય આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે દાખલો ગણી શકો છો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું ત્યારે આ જ રીતને આગળ કન્ટિન્યુ કરીશું તબ તક કે લીએ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત